હેલો સ્ટુડન્સ આજે આપણે ભણીશું સામાન્ય જ્ઞાન ધોરણ પાંચ પાઠ સાત જેનું નામ છે નદી કિનારે આવેલા શહેરો તો બાળકો આપણા ભારત દેશમાં ઘણી બધી પવિત્ર નદીઓ આવેલી છે અને એ નદીના કિનારે ઘણા બધા શહેરો છે એ વિકસેલા છે વસેલા છે અને એ નદીના પાણીનો ભરપૂર લાભ એ શહેરોને મળેલો છે જેને લીધે એ શહેરોનો વિકાસ પણ સારો એવો થયેલો છે તો બાળકો અહીં આપણા અમુક એવા શહેરો અને એમની નદીઓ એના વિશે આપણે જાણકારી મેળવીએ તો જુઓ બાળકો વિભાગ અ એમાં નદી કિનારે આવેલા શહેરો આપેલા છે અને વિભાગ બ માં એની નદીઓ આપેલી છે તો આપણે અહીં જે જોડકા છે એ જોડવાના છે તો જોઈએ બાળકો માં છે નદી કિનારે વસેલા શહેરો અને વિભાગ બ માં છે નદીઓ તો આપણે વચ્ચે જે ઉત્તરનું ઉત્તર આપેલું છે એ એ બધા બોક્સમાં જે શહેર જે નદીના કિનારે વિકસેલું છે એ વિભાગ બહુ એનો સાચો જવાબ પસંદ કરી એ નંબર અહીંયા લખવાનો છે તો જુઓ બાળકો પહેલું આપેલું જ છે અમદાવાદ જે આપણા ગુજરાત રાજ્યમાં જ આવેલું છે એ અમદાવાદ કઈ નદીના કિનારે વિકસેલું છે તો કે સાબરમતી નદીના કિનારે અને આ સાબરમતી નદીના કિનારે ગાંધીજીનો આશ્રમ પણ આવેલો છે જેને સાબરમતી આશ્રમ પણ કહેવામાં આવે છે ત્યારબાદ છે આગ્રા આગ્રા જે છે એ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે અને ત્યાંનો તાજમહેલ છે ત્યાંનું સ્મારક એ વિશ્વ વિખ્યાત છે અને વિશ્વની એક અજાયબી છે તો એ આગ્રા છે એ કઈ નદીના કિનારે વિકસેલું છે તો કે એ યમુના નદીના કિનારે વિકસેલું છે ત્યારબાદ છે અયોધ્યા જેને ભગવાન રામની જન્મભૂમિ કહેવામાં આવે છે તો એ અયોધ્યા શહેર છે એ ઉત્તર પ્રદેશ શહેરમાં આવેલ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે અને તે કઈ નદીના કિનારે વિકસેલું છે તો કે એ સરયુ નદીના કિનારે વિકસેલું છે ત્યારબાદ છે કોલકાતા જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે અને એ કયા નદીના કિનારે વિકસેલું છે તો કે હુગલી નદીના કિનારે કોલકાતા છે એ શહેર આવેલું છે ત્યારબાદ છે કોટા જે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે કોટા શહેર છે એ કઈ નદીના કિનારે વિકસેલું છે તો કે કોટા શહેર છે એ ચંબલ નદીના કિનારે વિકસેલું છે ત્યારબાદ છે ગુવાહાટી ગુવાહાટી છે બાળકો એ આસામમાં આવેલું છે અને તે કઈ નદીના કિનારે વિકસેલું છે તો કે એ બ્રહ્મપુત્રા નદીના કિનારે વિકસેલું છે છે ત્યારબાદ હૈદરાબાદ હૈદરાબાદ તો શહેર છે તેલંગાણામાં આવેલું છે અને તે કઈ નદીના કિનારે વિકસેલું છે તો કે એ મુસી નદીના કિનારે વિકસેલું છે ત્યારબાદ છે જબલપુર જબલપુર કયા રાજ્ય જબલપુર છે એ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે તે કયા નદીના કિનારે આવેલું છે તો કે નર્મદા નદીના કિનારે બાળકો કહેવાય છે કે જબલપુર છે એ નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે નર્મદા નદી છે એ ત્યાંથી ઉદ્ભવ થયેલી હતી ત્યારબાદ છે બાળકો કાનપુર કાનપુર છે એ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે અને તે કયા નદીના કિનારે વિકસાવેલું છે તો કે ગંગા નદીના કિનારે કાનપુર છે એ શહેર વિકસેલું છે ત્યારબાદ છે લખનઉ જે પંજાબ સોરી બાળકો એ યુપી એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલું છે એ કઈ નદીના કિનારે વિકસેલું છે તો કે એ ગોમતી નદીના કિનારે વિકસેલું છે ત્યારબાદ છે બાળકો લુધિયાણા લુધિયાણા છે એ પંજાબ રાજ્યમાં આવેલું છે અને તે કઈ નદીના કિનારે વિકસેલું છે તો કે એ સતલુજ નદીના કિનારે વિકસેલું છે ત્યારબાદ છે બાળકો નાશિક નાસિક જે છે એ બાળકો એ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે અને તે કઈ નદીના કિનારે વિકસેલું છે તો કે ગોદાવરી નદીના કિનારે વિકસેલું છે ત્યારબાદ છે બાળકો સુરત છે આપણા ગુજરાત રાજ્યમાં જ આવેલું છે અને તે કઈ નદીના કિનારે વિકસેલું છે તો કે તાપી નદીના કિનારે વિકસેલું છે ત્યારબાદ છે બાળકો શ્રીનગર શ્રીનગર છે એ જમ્મુ અને કાશ્મીર જે આપણે યુનિયન ટેરિટરી છે એટલે કે આપણો કેન્દ્ર શાસિત પ્રદેશો છે ત્યાં આવેલું છે અને તે કઈ નદીના કિનારે વિકસેલું છે તો કે એ ઝેલમ નદીના કિનારે વિકસેલું છે ત્યારબાદ છે બાળકો સંબલપુર જે ઓડિશા રાજ્યમાં આવેલું છે અને તે કઈ નદીના કિનારે વિકસેલું છે તો કે મહાનદીના કિનારે વિકસેલું છે ત્યારબાદ છે બાળકો વિજયવાડા વિજયવાડા છે એ આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે અને તે કઈ નદીના કિનારે વિકસેલું છે તો કે એ કૃષ્ણા નદીના કિનારે વિકસેલું છે તો બાળકો આ વિડીયોમાં મેં તમને નદી કિનારે આવેલા શહેરો અને તેમની નદીઓ વિશે માહિતી આપી તો તમારે આ જે પાઠ છે એ સામાન્ય જ્ઞાનની બુકમાં ફિલઅપ કરવાનું છે અને એકવાર રફ બુકમાં લખવાનું છે થેન્ક યુ